नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 3 विषय गुजराती तेमां आपणे पार्ट 8 सुधी जोई गया हता। दरेक विद्यार्थी मित्रों पोतानुं पुस्तक 138 नंबरनुं पेज खोलशे, तेमां छे पार्ट 9 रंगबेरंगी मसालियो। दरेक विद्यार्थी मित्रों पोतानुं पुस्तकमां रंगबेरंगी मसालियोमां एक पहला सरस मजानुं गीतड़ुं छे, तो चालो आपणे गीत गाईए। विद्यार्थी मित्रों रंगबेरंगी मसालियो एटले शुं छे? मसालियो एटले तमारे घरमां पण होय छे, जुओ छो ने तमे તીખાનું શું હોય? મરચું હોય, હળદર હોય, મીઠું હોય, ધાણાજીરું હોય, ધાણાજીરું બધું જે હોય છે એ ગરમ મસાલો, એ બધું શું છે? મસાલ્યું કહેવાય। તો આપણે આમાં શાકભાજી પણ જોવાની છે, શાક કેવી રીતના બનાવે છે તે પણ જોવાનું છે। તો ચાલો આપણે આ ગીત જોઈ લઈએ। આવ્યું રીંગણ, આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા, ધોઈ સુધારી લીધા, બાફી કઢાઈમાં તો તેલ નાખી। શું કહે છે? રીંગણ આવ્યું, ટામેટું આવ્યું। રીંગણ તમે જોયું જ હશે, ટામેટા પણ જોયા હશે। રીંગણ લીધું, ટામેટું લીધું, ફ્લાવર લીધું અને બટાકા લીધું, એ બધાને શું કર્યું? ધોઈ કાઢ્યું, ધોઈને શું કર્યું? સમારી લીધું, સમારીને બધું શાક શું કર્યું? બાફી લીધું। હવે બાફ્યા પછી શું કરે છે જો વિદ્યાર્થી મિત્રો, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદરને મરચું ભભરાવી। શું કર્યું એમને? આખું શાક બધું બાફી નાખ્યું, પછી એક કઢાઈ લીધી, કઢાઈમાં તેલ નાખ્યું, તેલ નાખ્યા પછી રઈ નાખી, રઈ નાખ્યા પછી ચપટી હિંગ નાખી, અને ત્યારબાદ જે સરસ મજાની સુગંધ આવે, હિંગ નાખો એટલે સુગંધ આવે વઘારની, એટલે જે સુગંધ આવે એ ઘરની બહાર સુધી સુગંધ આવી ગઈ। હળદરને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી। પછી એના પછી શું નાખે છે? હળદર અને મરચું નાખે છે, એટલે જે રંગ, જો હળદર નાખે પીળો રંગ થાય, મરચું નાખે લાલ રંગ થાય, એટલે કે છે રંગ અને સ્વાદની આવે સવારી। થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર, એટલે કે છે સરસ મજાનું આ શાક થઈ ગયું તૈયાર છે, હવે દોસ્તારો તમે બધા અંદર જમવા આવો। તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું મસાલ્યું છે, રંગબેરંગી મસાલ્યું। હવે આ ગીત આપણે સમજી ગયા, ત્યારબાદ આપણે સામેનું ગીત જોવાનું છે, પેજ નંબર 139। કયું ગીત છે? મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। એક છોકરી હોય છે, તે શું કહે છે એની મમ્મીને? મમ્મી મમ્મી ચાલ ને તારો ફોટો પાડું, પણ કયો ફોટો પાડું, સાચો પાડું ખોટો પાડું? મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું। એ છોકરી શું કહે છે? મમ્મી મલક મલક એટલે હસીને, થોડું થોડું હસ ને તો પછી જે ચહેરો છે ને એ રડતો રડતો ચહેરાવાળો ફોટો પાડું એમ। જુહી ચમેલી અઢેલી ઉપ, ગુલાબ જોડે જો બેઠો પાડું, એટલે કે છે જુહી ચમેલી જે છોડવા હોય છે ને જુહીના ચમેલીના, એની જોડે ઊભી રહે ને તો પછી ગુલાબ સાથે બેસી જા, એટલે ગુલાબ સાથે બેસીને હું ફોટો પાડું। તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું, તું તો પરી જેવી મમ્મી એમ, એટલે કે છે ચાલ હવામાં જાણે આમ ઉડતા, પરી કેમ ઉડે હવામાં જ ને, એટલે કે છે તને એવો ફોટો પાડું। ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું, એટલે બાળક એવું કહે છે કે તું હરખી આંખ ખોલ ને તો પછી ઊંઘતો ફોટો પાડું એમ, આંખો બંધ કર દે શું કહેવાય? ઊંઘતો ફોટો પાડું। રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બબડતો પાડું, એટલે નહીં કહેતા ફોટા પાડતા પાડતા બોલબોલ નહીં કરતા, તો કહે છે થોડુંક વાર મોઢું બંધ રાખ ને તો પછી જે બબડતો છે ને એ ફોટો પાડી લેશે એમ। બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટા પાડું, એટલે કહે છે મમ્મી તું પપ્પા સાથે બેસ અને ફૂલ જોડે રાખું, ગલગોટા જોડે રાખું, હું એવો ફોટો પાડું। જોયું ને કેવી સરસ મજાની આમ ગીત હતું, કે મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું, જુહી ચમેલી અઠેલી ઉપ, ગુલાબ જોડે જો બેઠો પાડું, તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું, ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું, રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બબડતો પાડું, બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું। દરેક વિદ્યાર્થી મિત્રો આપણે આ ગીત જોઈ લીધું છે, બરાબર છે? ત્યારબાદ આપણે આના પછીની વાર્તા પછીના વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।